वलसाड शहेरना हालरमां मिलर मित्र मंडळ द्वारा रक्तदान शिबिरमां 126 रक्त युनिट एकत्र करायुं। वलसाड शहेरना हालर विस्तारमां मिलर मित्र मंडळ द्वारा छेल्ला 20 वर्षथी गणपति बाप्पानी मूर्तिनी स्थापना करवामां आवे छे, साथे रक्तदान शिबिर सहित अन्य सेवाकीय प्रवृत्तिओ पण करता आव्या छे। रक्तदान शिबिरमां मुख्य मेहमान तरीके प्रोबेशनल DYSP कुलदीप नाई, अनाविल परिवारना प्रमुख हसमुखराय देसाईनी उपस्थितिमां 126 रक्त युनिट एकत्र करवामां आव्युं हतुं। वलसाड शहेरना हालर वसी फळિયા પાણીની ટાંકી પાસે આવેલ મિલર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે, સાથે જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આ રક્તદાન શિબિરમાં મુખ્ય આયોજક તરીકે ભાસિનભાઈ દેસાઈ, નિતેશભાઈ વસી અને ભરતભાઈ ઉર્ફે કાનો પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં વિશેષ ઉપસ્થિત તથા ઉદઘાટક તરીકે કુલદીપ નાઈ સાહેબ, હસમુખરાય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરમાં મિલર મિત્ર મંડળના યુવાનો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 126 રક્ત યુનિટ એકત્ર થયું હતું। વલસાડ પોલીસ, શિવમ ડેવલપર્સ, અનાવિલ પરિવાર, વલસાડ ફૂડહોલિકના સહયોગ મળ્યો હતો। આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે મિલર મિત્ર મંડળ, હાલરના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સભ્યો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ અમારે ત્યાં રક્તદાન શિબિરનો કાર્યક્રમ છે। મિલર મિત્ર મંડળ દ્વારા અમે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। એમાં મિત્ર મંડળના મોટેભાગના છોકરાઓ એ આજે રક્તદાન કરવાનું એક બીડું ઉપાડ્યું છે। એમાં અમારો ટાર્ગેટ લગભગ 150-200નો છે અને બહુ ઉત્સાહભેર આજે અમે આ રક્તદાન શિબિરનું આજે રક્તદાન કરી રહ્યા છે। અમે લગભગ છેલ્લા 20 વર્ષથી આ ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને આનંદ ચૌદશના દિવસે અમે ગણપતિ બાપાનું વિસર્જન કરીએ છીએ। આજરોજ હાલર મિલર મિત્ર મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક અમારો મુખ્ય હેતુ એ હતો કે વલસાડની જનતામાં એક મેસેજ જાય કે ગણેશ ઉત્સવ નિમિત્તે એક સેવા કાર્ય થઈ શકે અને એ સેવા કાર્યથી કોઈનું જીવન બચી શકે, આ અમારો એક મુખ્ય હેતુ હતો અને તેને અમે ચરિતાર્થ કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ મોટી સંખ્યામાં અહીં યુવાનો પણ ઉપસ્થિત છે અને આ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન પ્રોબેશનલ DYSP શ્રી કુલદીપ નાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન શિબિરમાં અમને વલસાડ પોલીસ, અનાવિલ પરિવાર વલસાડ, શિવમ ડેવલપર્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો અને સૌ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહભેર આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા અને યુવાનોમાં પણ એક જાગૃતિ આવે કે એક કોઈને આપણે બ્લડ ડોનેટ કરીએ જેથી કરીને કોઈનું જીવન બચી શકે, આ એક નવી ઉર્જા જે તમામ યુવાનોમાં જાગી છે। એ બધા સાથે મળીને અમે નક્કી કર્યું કે હવે એક આવું એક સેવાનું કાર્ય આપણે કરીએ જેથી કરીને આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આશરે એવો એમ સ્પેસિફિક કોઈ ટાર્ગેટ નહીં પણ સમજો 150-200 જેવીનો અમારો એમ થશે એવું અમારી આશા છે। હાલર વસી ફળિયા મિલર મિત્ર મંડળ દ્વારા આ ગણપતિ ઉત્સવ માટેનું 20મું વર્ષ છે। આ વર્ષે અમે બધા ગ્રુપના છોકરાઓ, અમારા મેમ્બરોએ નક્કી કર્યું હતું કે કંઈક વિશેષ કાર્યક્રમો કરવા જોઈએ, તો અમારા મિલર મિત્ર મંડળમાં આ ગણેશ મહોત્સવ દરમિયાન હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, ઈસાઈ દરેક ધર્મના યુવાઓ સાથે મળીને આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પ્રોબેશનલ DYSP સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અમારા અગ્રણી સીતાબેન દેસાઈ, યુવા મોરચાના ભાસિનભાઈ અને નગરપાલિકાના અમે માજી કાઉન્સિલરો ભરતભાઈ અને હું પોતે, તથા ખાસ તો અમારી જે ટીમ છે અહીંયાની તે અમારે ટીમને ધન્યવાદ આપવા જોઈએ
કે એમના દ્વારા ઘણું સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમે તો જનરલી માર્ગદર્શક જેવા છે, ખરેખર કાર્ય એ આ યુવાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ તો અમારી સાથે યુવાઓ ઘણા બધા છે, 200 થી 250 અમારા મેમ્બરો છે. દરેકની ઈચ્છા છે કે પોતે રક્તદાન કરી શકે, પણ એના માટેની જે મર્યાદા હોય છે કે 3 મહિનામાં 1 જ વખત તમે રક્તદાન કરી શકો, તથા અમુક ગ્રુપ એવા હોય છે કે ઇમરજન્સી માટે આપી શકાતું હોય તો પણ અમારી એક એવી માન્યતા છે કે 100 થી 150 બોટલ મિનિમમ રક્તદાન થશે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.